બંને માત્ર મિત્રો વાત્સલ્ય ન્યૂઝની અંદર શરૂ કરવામાં આવેલા મુદ્દાની વાતની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું એવો મુદ્દો લઈને આવ્યો છું કે જે મુદ્દો ખરેખર બહુ અગત્યનો છે. તે મુદ્દો છે પત્રકારોની ઉપર જે અવારનવાર થઈ રહેલા હુમલાઓ, એ હુમલાઓ શું સૂચવે છે એના અનુસંધાને આજે મુદ્દા ઉપર એક ચર્ચા કરવા માટે હું અખિલ ભારતીય પત્રકાર સમિતિના પ્રમુખ જિગ્નેશભાઈ કાલાવડિયા તેમજ વરિષ્ઠ પત્રકાર પ્રવીણભાઈ વ્યાસને આજે આમંત્રિત કરી રહ્યો છું અને ચર્ચા કરવા માટે ખરેખર પત્રકારની હાલમાં પરિસ્થિતિ શું છે અને પત્રકારો પર અવારનવાર જે હુમલા થઈ રહ્યા છે એ શું આગામી સમય માટે સૂચવી રહ્યા છે. તો હું એ બંને મિત્રોને આપ સમક્ષ લાવી રહ્યો છું. જિગ્નેશભાઈ અને પ્રવીણભાઈ વ્યાસ, આપનું વાત્સલ્ય ન્યૂઝની અંદર હાર્દિક સ્વાગત છે. નમસ્કાર પરેશભાઈ. નમસ્કાર. ઓકે, હવે સૌપ્રથમ મારે જિગ્નેશભાઈ આપને એ પૂછવાનું રહ્યું કે હાલની જે પરિસ્થિતિ છે કોરોના વાળી, અત્યારે ગઈકાલે જે કોર્ટના સ્ટેટમેન્ટ આવ્યા, ખરેખર સરકાર કોરોનાની લડત સામે ટકી નથી શકી કે શું છે? પરેશભાઈ, હું આપના માધ્યમથી વાત્સલ્ય ન્યૂઝના દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે પ્રવર્તમાન જે કોરોના કાળ છે એ માત્ર આપણા દેશ માટે નહીં, સમગ્ર વિશ્વ માટે એક મહામારી છે. એક આપણે જેની કલ્પના પણ નહોતી કરી એ પ્રકારનો આ અસાધ્ય રોગ છે કે જેની સામે કઈ રીતે લડવું એ બાબતે દુનિયાભરના વિશેષજ્ઞો, તજજ્ઞો કહી શકાય એવા લોકો પણ અત્યારે ઔઢવમાં છે. આવી પરિસ્થિતિમાં આપણી સરકાર દ્વારા જિગ્નેશભાઈનો સંપર્ક થોડો તૂટી રહ્યો છે. દાદા, આ બાબતે હું આપને પૂછીશ, આપ વરિષ્ઠ પત્રકાર છો અને ખરેખર આજની જે પરિસ્થિતિ છે એને કઈ રીતના આપ જોવો છો? જી, વર્તમાન પરિસ્થિતિ જિગ્નેશભાઈ કીધું એમ કોરોના વાયરસ આ વિશ્વ સંબંધી મહામારી છે, આપણા દેશની જ વાત નથી. અને અત્યારે દરેક દેશની સરકાર મહાસત્તાઓ સહિત એને નાથવા માટે, એને કંટ્રોલ કરવા માટે અને એને દેશવટો આપવા માટે ભગીરથ પ્રયત્નો કરી રહી છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો એની રસી શોધવા પાછળ કામે લાગ્યા છે. દુનિયાના ઘણા બધા તબીબો એની પાછળના કારણો, કોરોના રોજે રોજ જે એના પોતાના સ્વરૂપ બદલે છે એની પાછળ સંશોધનમાં પડ્યા છે. અને ખાસ કરીને મીડિયા સહિત જે તે દેશની સરકાર આ બાબતે લોકોને વધુમાં વધુ સાવચેત કરવાના પૂરા પ્રયત્નો કરી રહી છે કે ભાઈ આપ આટલું કરો તો કોરોનાથી બચી શકશો, જે અતિશય લોકો માટે ખૂબ જરૂરી છે. અને લોકોએ સરકારની આ વાતનું ખરેખર એના સરકારે બનાવેલા નિયમોનું પાલન પણ કરવું જોઈએ. હાજી જિગ્નેશભાઈ, આપની પાસે ફરી પાછો આવીશ, આપનું મંતવ્ય આ બાબતે જણાવો. કોરોના સામેની લડતની અંદર સરકાર શ્રી દ્વારા જે પ્રયાસો કરવામાં આવે છે એમાં નાગરિકો તરફથી મારી દ્રષ્ટિએ પૂરતો સહયોગ મળી રહ્યો છે. પરંતુ જે કોરોનાની વૈશ્વિક ગાઈડલાઈન છે કે કોરોનાના પેશન્ટોને તમારે શોધી કાઢવા જોઈએ, એનું ટ્રેસિંગ કરવું જોઈએ, એને શોધી કાઢ્યા પછી એના ટેસ્ટિંગ કરવા જોઈએ અને કોરોનાને વધતો અટકાવવો જોઈએ, આ બાબતમાં મારી દ્રષ્ટિએ ગુજરાત સરકાર ક્યાંક ને ક્યાંક પાછી પડી રહી છે. આપને સૌને ખૂબ સારી રીતે એ વાતની જાણ છે કે આ વાતનો ખૂબ સારો અમલ અમદાવાદના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સાહેબ કરી રહ્યા હતા. એમણે આ ટ્રેસિંગ અને ટેસ્ટિંગની જે થિયરી છે, જે વૈશ્વિક થિયરી છે, અને એ થિયરીના માધ્યમથી દુનિયાના કેટલાય દેશોએ કોરોનાને અટકાવ્યો છે. આ થિયરીનો ઉપયોગ કરી એમણે અમદાવાદની અંદર કોરોના સામેની લડતને વધુ તેજ બનાવી હતી. પણ કોઈ અગમ્ય કારણોસર વિજય નેહરા સાહેબની બદલી કરી દેવામાં આવી અને એની જગ્યાએ માનનીય મુકેશ કુમારજીને મ્યુનિસિપલ કમિશનર તરીકે સરકારની સૂચનાથી બેસાડવામાં આવ્યા. એ પછી આપણે જોયું કે અચાનક કોરોનાનું જે ટેસ્ટિંગના જે આંકડાઓ હતા એ ધીમે ધીમે નીચે જવા માંડ્યા છે. આ બાબતને લઈને હાઈકોર્ટની અંદર સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી હતી. એની અંદર હાઈકોર્ટે ખુદે સરકારને સવાલો કર્યા છે કે શા માટે ટેસ્ટિંગ ઓછા છે, ત્યારે એના જવાબમાં ગુજરાત સરકારના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ એવું વાત કરી કે ભાઈ જો કોરોનાના ટેસ્ટ કરવામાં આવે તો 70% વધુ લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી શકે અને એને કારણે ભયનો માહોલ ઉભો થાય, એટલા માટે થઈને અમે ટેસ્ટ ઓછા કર્યા છે. પણ સરકારનું આ થિયરી, સરકારનું આ ગણિત બિલકુલ સમજી ન શકાય એવું છે.
कारण कोरोना पेशंटो ने घनी बड़ी अगवड़ताओं सामनो करवो पड़ी रह्यो छे। आजे मारी सामे एक दाखलो छे के एक कोरोना ना सिम्पटम्स धरावता पेशंट छे एनु टेस्ट करवा माटे बे दिवस थी अमे मेहनत करीए छीए। રાજકોટના સિવિલ સર્જન થી લઈને કેટલાય મહાનુભાવોને અમે એના માટે થઈ અને વિનંતીઓ કરી છે, છતાં પણ આજ સુધીમાં એનો ટેસ્ટ કરવામાં આવ્યો નથી। એટલે ટેસ્ટના અભાવે કોરોનાના પેશન્ટો એના પરિવારજનો એ બધા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સરકારે એમની આ નીતિમાં તાત્કાલિક બદલાવ લાવવો જોઈએ એવું જનતા તરફથી અને સમગ્ર ગુજરાતની જનતાની આ લાગણી છે। ત્યારે એક પત્રકાર તરીકે મારે અત્યારે વાત્સલ્ય ન્યૂઝના માધ્યમથી કહેવાનું પસંદ કરીશ કે સરકારે હાઈકોર્ટે જે કાંઈ ગાઈડલાઈન આપી છે, હાઈકોર્ટે જે કાંઈ સૂચનો કર્યા છે, હાઈકોર્ટે જે કાંઈ સરકારની એને ગંભીરતાથી લેવા માટેની તાકીદ કરી છે એનો તાત્કાલિક અમલ કરે, ગુજરાતની જનતાના હિતમાં કોરોનાના વધુમાં વધુ ટેસ્ટ થાય, કોરોનાના દર્દીઓને વધુમાં વધુ સવલત મળે એ માટે પ્રયાસ કરવો જોઈએ। આ વૈશ્વિક મહામારી લાંબો સમય સુધી ચાલવાની છે, આ કોઈ એક મહિના કે બે મહિનાનું કામ નથી। ત્યારે એની સંપૂર્ણ તૈયારી સાથે ગુજરાત સરકારે આગળ વધવું જોઈએ અને ગુજરાતની જનતામાં વિશ્વાસ ઉભો કરવો જોઈએ। આભાર જીગ્નેશભાઈ. પ્રવીણદાદા, આપની પાસે એક એવો સવાલ લઈને આવી રહ્યો છું કે ભાઈ જ્યારે ગુજરાતની અંદર ને સમગ્ર ભારતની અંદર કેસ નહીવત હતા આપણે કહીએ, આજે તો ઇન્ડિયાએ 1,00,000 ક્રોસ કરી ગયું છે, ગુજરાત 13,000 ક્રોસ કરી ચૂક્યું છે, ત્યારે લોકડાઉન શરૂ કર્યું હતું, 0 હતા ત્યારે ગુજરાતમાં લોકડાઉન શરૂ કર્યું, આજે 13,000 છે અને લોકડાઉનને 12 કલાક કે જ્યારે લોકડાઉન હતું ત્યારે ગુજરાતની અંદર દેશની અંદર લાખો માણસો પોતાના ઘરની અંદર લોકડાઉનનો નિયમનું પાલન કરતા હતા, એનો અર્થ એ કે તમામ લોકો ઘરની અંદર જ રહેતા હતા, એના કારણે બજારોની અંદર કોઈ પણ લોકોની ભીડ જોવા મળતી નહોતી, લગભગ રોડ ઉપર એકલ દોકલ કે 2-5 જણા કોઈ કામે નીકળ્યા હોય એવા દ્રશ્યો આપણી નજર સામે આવતા। આજે ઘણા બધા કારણોને લઈ અને સરકારે લોકડાઉનની અંદર વેપારીઓને નાના વેપારીઓને છૂટ આપી છે, સ્વાભાવિક છે કે બજારની અંદર ભીડ પણ વધવાની છે, વેપારીઓ દુકાન ખોલશે, ગ્રાહકોની દુકાને જશે, એટલે જેમ બજારની અંદર ભીડ વધશે એમ સંક્રમણની પ્રક્રિયા પણ તેજ બનશે, જે એકને કોરોના પોઝિટિવ દર્દી હશે એમાંથી બીજાને સંક્રમણ થતા વાર નહીં લાગે। જો બહાર નીકળતા જ નહોતા લોકડાઉન હતું તો એ વસ્તુ બહુ ઓછી શક્યતા હતી કે કેસના વધવાની, આજે તો ચોખ્ખું ગણિત છે કે જેટલા લોકો વધુમાં વધુ બહાર નીકળશે એટલા કોરોનાના વધુ સંક્રમણની શક્યતા આપણે નકારી શકતા નથી। ધન્યવાદ દાદા. જીગ્નેશભાઈ, આપને એક અગત્યનો સવાલ એ પૂછો કે તાજેતરમાં કોરોનાની ગાઈડલાઇન્સની અંદર રાજ્ય સરકાર દ્વારા ઘણા ફેરફાર કરવામાં, એમાં એક ફેરફાર એવો પણ કરવામાં આવ્યો કે જિલ્લામાં આવવાની જવાની કોઈ મંજૂરી લેવાની જરૂર નથી અને હોમ ક્વોરન્ટાઇનને સદંતર બંધ કરી દેવામાં આવે, તો એ ખરેખર ગુજરાત માટે રિસ્કી નથી? પરેશભાઈ, આપનો પ્રશ્ન લોકોની ચિંતા જે છે એને અનુમોદન આપનારો આપનો પ્રશ્ન છે। ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર કે જ્યાં સંક્રમણનું પ્રમાણ એકદમ વધારે હતું, દાખલા તરીકે સુરત છે, અમદાવાદ છે, આ જિલ્લાઓમાંથીને જ્યારે બીજા જિલ્લાઓની અંદર સ્થળાંતર થઈ અને લોકો આવી રહ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે સંક્રમણ પ્રેરિત કે જે લોકો સંક્રમણથી જેમને સંક્રમણ થયેલું છે એવા લોકો પણ જે તે જિલ્લાઓમાં આવે છે અને એને કારણે જે જિલ્લાઓ ગ્રીન ઝોનમાં હતા, દાખલા તરીકે દેવભૂમિ દ્વારકા છે, જામનગર જિલ્લો છે, અમરેલી જિલ્લો છે, કે જ્યાં કોરોનાના એક પણ પેશન્ટ ન હતા ત્યાં પણ અત્યારે હવે કોરોનાના પેશન્ટો શરૂ થઈ ગયા છે, એમાં જૂનાગઢનો પણ સમાવેશ થાય છે, ત્યારે જ્યારે આંતર જિલ્લાઓને જે પ્રવાસ છે એને છૂટ આપવામાં આવી છે ત્યારે સરકારે એમાં સંપૂર્ણ તકેદારી રાખવી જોઈએ, જે બીજા જિલ્લામાંથી એ જિલ્લામાં પ્રવેશ કરે છે એ લોકોને ખરેખર 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવા જોઈએ અને એ જે ક્વોરન્ટાઇન કરવાની નીતિ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે એ ભૂલ ભરેલી નીતિ છે, એને કારણે સંક્રમણ આખા ગુજરાતમાં ફેલાશે, ગુજરાતનો કોઈ જિલ્લો, ગુજરાતનો કોઈ તાલુકો, ગુજરાતનો કોઈ ગામ બાકી નહીં રહે એવી વિષમ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, માટે સરકારે એના નિર્ણયો ઉપર ફરીથી ફેર વિચારણા કરવાની જરૂર છે। કમસે કમ છૂટ આપી એનો વાંધો નથી, અવર જવરને તમે પ્રતિબંધિત કાયમ માટે ન કરી શકો કારણ કે એવા કામસર લોકોએ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવું પડે, પણ જે જિલ્લામાં જઈ અને ત્યાં રહેવાના છે એમને મુવમેન્ટ ઉપર સરકારે નજર રાખવી જોઈએ।
धन्यवाद जिग्नेशभाई। हवे आज मूल मुद्दा पर आप आए कि पत्रकारों पर अवारनवार हमलाओ वधी रहा है। ताजेतर में एक वेब चैनल पत्रकारों पर राजद्रोह केस करवामां आव्यो, तो प्रवीण भाई आपने मारे ये पूछवानुं खरुं के खरेखर पत्रकार राजद्रोह केस पत्रकार उपर कई रीतना? અરે ના મને કીધું કે જોયો મારી વાત દાદા સમજાય છે સવાલ? હા પ્રવીણભાઈ, આપને એ પૂછી રહ્યો છું કે તાજેતરની અંદર એક પત્રકાર ઉપર રાજ્ય સરકાર દ્વારા રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો, અરે ઓલો પત્રકાર અને લખાણ નું હતું? નહીં, એ સરકાર દ્વારા પત્રકાર પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એ મારી એકની નહીં પણ સમગ્ર પત્રકાર આલમની દ્રષ્ટિએ ખરેખર ખોટો કેસ કરવામાં આવ્યો છે, અને જેના વિરોધમાં મોરબી ધાંગધ્રાથી માંડીને સૌરાષ્ટ્રમાં ઘણા ગામના પત્રકારોએ એના વિરોધમાં આવેદન પત્રો પણ પાઠવા છે, અને પત્રકાર પરથી રાજદ્રોહની કલમ કે ગુનો હટાવી લેવાની માંગ સાથે પત્રકારો આજની તારીખે માંગ કરી રહ્યા છે, અને પત્રકારને ખરેખર પત્રકાર પર જે કાર્યવાહી કરવામાં આવી છે તે ત્વરિત પાછી ખેંચી લેવામાં આવે તેવી પત્રકારો માંગ કરી રહ્યા છે। પરેશભાઈ, આ પત્રકારો પર જે રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો એ ખરેખર શું સૂચવે છે કે પત્રકારોને સરકાર કંટ્રોલમાં રાખવા માંગી રહી છે એવું લાગે છે? પરેશભાઈ, કોઈ પણ સરકાર હોય, કોઈ પણ પક્ષની સરકાર હોય, એની કાયમી નીતિ એવી રહી છે કે સરકારની જે ભૂલ ભરેલી નીતિઓ છે એને પ્રજા સુધી કોઈ ને કોઈ રીતે પહોંચતી અટકાવવી, સરકાર દ્વારા જે ખોટા નિર્ણયો લેવામાં આવ્યા હોય એના તરફ પ્રજાનું ધ્યાન ન જાય એટલે મુદ્દાઓને ડાયવર્ટ કરવા માટે એ પત્રકારને ટાર્ગેટ કરતા હોય છે। તાજેતરની અંદર આપણે જોઈએ છીએ, આપણે બધા સાક્ષી છીએ કે ધવલ પટેલ નામના એક પત્રકાર કે જે પોતાનું સાપ્તાહિક ચલાવે છે, પોતાની વેબ ચેનલ ચલાવે છે, પોતાનું ન્યૂઝ પોર્ટલ ચલાવે છે, એમના દ્વારા એક શક્યતા દર્શક સમાચાર કે ભાઈ આ પ્રકારનું પરિવર્તન સત્તામાં થઈ શકે છે અને આ પ્રકારના અહેવાલો અનેક ન્યૂઝ ચેનલો અનેક મેઇન સ્ટ્રીમ મીડિયામાં પણ અવારનવાર ચાલતા જ હોય છે, આ કોઈ નવી વાત નથી। ભારત આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં આવા અસંખ્ય સમાચારો પ્રકાશિત કરવામાં આવ્યા છે, ત્યારે કોઈ ઉપર એની કાર્યવાહી કરવામાં નથી આવી, ત્યારે આવા સમાચારોના આધારે એક પત્રકાર ઉપર રાજદ્રોહનો કલમ દાખલ કરવી, રાજદ્રોહનો ગુનો દાખલ કરીને એની ધરપકડ કરવી એ સર્વથે અન્યાયી કૃત્ય છે, વખોડવા લાયક કૃત્ય છે। રાજ્ય સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે પત્રકારોને ટાર્ગેટ કરી રહી છે, લોકશાહીના માટે આ ક્યાંક ને ક્યાંક ભયજનક સંકેત છે। આજ સુધીમાં અનેક મુખ્યમંત્રીઓ આવ્યા, મુખ્યમંત્રી છે એ રાજ્ય નથી, ગુજરાત રાજ્ય તો અડીખમ છે, ભારતની આઝાદી કાળથી છે, વર્ષોથી છે અને વર્ષો સુધી રહેવાનું છે, અબજો વર્ષો સુધી ગુજરાત રાજ્ય રહેવાનું છે। મુખ્યમંત્રીઓ તો યુવરાજ મહેતા થી લઈને રૂપાણી જેવા કેટલાય આવે છે અને જાય છે, રૂપાણી છે રાજ્ય નથી, રૂપાણી વિશે ટિપ્પણી કરી શકાય છે, મુખ્યમંત્રી છે, લોકસેવક છે, પ્રજાના સેવક છે, રાજ્ય અલગ વસ્તુ છે। એટલે રાજદ્રોહનો ગુનો એના ઉપર દાખલ કરવો એ કોઈ પણ કાળે યોગ્ય નથી, કોર્ટની અંદર એ ટકી શકવાનો નથી, એના ઉપર એ ફરિયાદને રદ કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી દેવામાં આવી છે, અને મને 100% વિશ્વાસ છે કે હાઈકોર્ટ દ્વારા ન્યાય આપવામાં આવશે, પત્રકાર પરનો ગુનો દૂર કરી દેવામાં આવશે અને સરકારને પણ આ બાબતે કટકરામાં ખડી કરવામાં આવશે। પ્રવીણભાઈ, આપને એક અગત્યનો સવાલ એ પૂછવાનો કે ઘણી જગ્યાએ ચર્ચા આવે છે કે અવારનવાર પત્રકારો પર જે હુમલા થઈ રહ્યા છે એનું મોટું કારણ એ છે કે પત્રકારો સંગઠિત નથી, એના માટે આપનું શું કહેવું છે? જી, બહુ દુર્ભાગ્યની વાત છે, હાલમાં આપણે આ ડિબેટની શરૂઆત કોરોના વાયરસથી કરી હતી, કોરોના વાયરસનું દેશમાં જ્યારે આગમન થયું ત્યારથી સરકારની સાથે મેડિકલ વિભાગ, નર્સ, આ બધા જે કોરોના વોરિયર્સ કહેવાય બધા એની રીતે પોતપોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે, તો પત્રકાર પણ પોતાના ફિલ્ડની અંદર રહી દિવસ રાતના લોકો સુધી સમાચાર પહોંચાડે છે, પડે પડની માહિતી પહોંચાડે છે, કોરોના રિલેટેડ નાનામાં નાની માહિતી મેળવવા માટે પત્રકાર જીવના જોખમે કોરોના ગ્રસ્ત વિસ્તારની અંદર જાય છે, કોરોના પેશન્ટ પાસે જાય છે, અહીંયાથી વિગત એકઠી કરીને લોકો સુધી પહોંચાડે છે। એ દરમિયાન લોકડાઉન પહેલાની શરૂઆત થઈ તો ઘણા બધા શ્રમજીવીઓમાં રોજે રોજનું દનિયું લઈ અને રડી ખાવાવાળા માટે એક મોટો પ્રશ્ન ઉભો થયો, પેટના ખાડા પૂરવાનો,
તો ત્યારની પત્રકારોએ સામાજિક સેવાભાવી સંસ્થાઓની યારે રહી અને દિવસ રાત એક કરીને એની સાથે પણ આ લોકોને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું સેવાભાવી સંસ્થાઓને, જેના કારણે અનેક અનેક સંસ્થાઓ મેદાનમાં આવી અને હજારો માણસોને જે રોજે રોજનું લઈને ખાવાવાળા હતા એના માટેની મોટી તકલીફ હતી દૂર થઈ ગઈ. પત્રકારો અત્યારે વર્તમાન સંજોગોની અંદર ગુજરાત એક એવું રાજ્ય છે જે ગુજરાત માટે ગૌરવની વાત પણ કહી શકાય. અન્ય કોઈ રાજ્યોમાંથી ગુજરાતમાં મજૂરો આવતા હોય એવું નથી બહેનું, પણ ગુજરાતમાંથી દેશના ઘણા બધા રાજ્યોની અંદર આઈટીજી મજૂરો પોતાના વતન વાપસી કરી રહ્યા છે હજારોની સંખ્યામાં. તેમ અત્યારે મજૂરોને પોતાની વતન વાપસી માટેની વચ્ચે જે કાંઈ સમસ્યાઓ સર્જાતી હોય આના નિરાકરણ માટે પણ પત્રકારો ખડે પગે રહ્યા છે. હું અમારા મોરબીનો જ દાખલો આપું તો પત્રકારોને ઓનલાઈન જે ફોર્મ ભરવાનું હતું, ટિકિટ મેળવવાની હતી, તો ઈ એને અઘરું પડતું હતું, તો પત્રકારો મેદાનમાં આવ્યા, સામાજિક સંસ્થાઓને ઊભી કરી ઈ ફોર્મ સેલામાં સેલી રીતે ભરી આપવા માટે એને વ્યવસ્થા કરી આપી. અને સાહેબ, પત્રકારો રાત્રે 12 વાગે ટ્રેન આવી મજૂરોની નીકળતી હોય કે સવારે 9 વાગે નીકળતી હોય, પત્રકારો ગાડી સ્ટેશને પહોંચી ગયા હોય અને સેવાભાવીઓ સેવાના નાસ્તા ને પાણીની વ્યવસ્થા સાથે પહોંચ્યા હોય, એ બધાને હાઈલાઇટ કરનાર પણ પત્રકાર હતા કે એકમાંથી બીજાને પ્રેરણા મળી કે હું આવું કામ કરું. મજૂરો માટે પણ આટલું આટલું પત્રકારોએ ખૂબ ભગીરથ કાર્ય કર્યું છે. અને એમાંય જો રાજકોટની અંદર જે પત્રકારો ઉપર મજૂર શ્રમિકોએ હુમલો કર્યો, આવું જયારે બને ત્યારે એ ઘટનાને વખોડી કાઢવી જોઈએ, ખરેખર એ દુઃખદ ઘટના મારી દ્રષ્ટિએ ગણાય. પરેશભાઈ આભાર. જિજ્ઞેશભાઈ, આપને ખરેખર એ પૂછવાનું કે જે મેં તમને વાત કરી દાદા પાસે કે પત્રકાર અસંગઠિત હોવાની વાતને લઈને ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે કોઈ ને કોઈ નેતાઓ પત્રકારો પર હુમલા કરી રહ્યા છે, તો ખરેખર આનો રસ્તો શું છે? અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના માધ્યમથી હું છેલ્લા 4-1 વર્ષથી આ દિશામાં દેશવ્યાપી પ્રયાસ કરી રહ્યો છું. અત્યારે 20 થી વધુ રાજ્યોની અંદર અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું સંગઠન છે અને આપણે એવા પ્રયાસ કરી રહ્યા છીએ કે પત્રકારો સંગઠિત થાય. પણ જમીની વાસ્તવિકતા એ છે કે પત્રકારોના અલગ અલગ પ્રકારના ઘણા બધા જૂથો છે. દરેક ગામની અંદર પત્રકારોના અલગ અલગ જૂથ હોય છે. ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોનો ચોકો અલગ હોય છે, પ્રિન્ટ મીડિયાના પત્રકારોનો ચોકો અલગ હોય છે, સાપ્તાહિક અને લઘુ અખબારના પત્રકારોનો ચોકો અલગ હોય છે. એની અંદર હવે નવું આપણું જે પરિમાણ ઉમેરાયું છે, વેબ ચેનલ્સ, ન્યૂઝ પોર્ટલ, તો એના પત્રકારોનો ચોકો પણ અલગ હોય છે. બધાનું કામ એક છે, લોકશાહીને ટકાવી રાખવી, ચોથી જાગીર તરીકે લોકોના પ્રશ્નો છે અને તંત્ર સુધી લઈ જવા, તંત્રની બાબતો છે અને લોકો સુધી લઈ જવી. પત્રકારોનું કોઈ પણ ક્ષેત્ર સાથે, કોઈ પણ ફિલ્ડ સાથે જોડાયેલો પત્રકાર હોય એનું કામ એક છે, પણ એમના જૂથ અલગ અલગ છે, એમની કાર્ય યોજનાઓ અલગ અલગ છે. એને કારણે પત્રકારોને સંગઠિત કરવા એ બહુ મુશ્કેલ કામ છે. અને એના ઉપર બીજી એક વાત એ છે કે મોટા ભાગના જે કોર્પોરેટ જગત છે, જે અખબારો જૂથોનું સંચાલન કરી રહ્યું છે, આ કોર્પોરેટ જૂથ એવું ઈચ્છતું નથી કે પત્રકારો સંગઠિત થાય. એટલે એમના જે કર્મચારીઓ હોય છે કે જે પત્રકાર તરીકે કામ કરતા હોય છે, એમને આવી સંગઠનની પ્રવૃત્તિઓથી એ લોકો દૂર રાખવાનો પ્રયાસ કરે છે. એટલે મેઇન સ્ટ્રીમ મીડિયા છે એના પત્રકારો છે, એના કર્મચારીઓ છે, સંગઠન સાથે સામેલ થઈ શકતા નથી. કારણ કે જો એ પત્રકારો એક થઈ જાય તો એમના અધિકારો માટે એને માંગણી કરે, એની ડિમાન્ડ કરે. અત્યાર સુધી દુનિયાના પ્રશ્નો ઉપર, દુનિયાના સામાન્યમાં સામાન્ય માણસને થતા અન્યાય બાબતે, એમને શોષણ બાબતે પત્રકારો અવાજ ઉઠાવે છે, પણ ખુદ પત્રકારોનું જે શોષણ થઈ રહ્યું છે, અખબાર માલિકો દ્વારા શોષણ થઈ રહ્યું છે, અન્ય સરકારી સિસ્ટમ દ્વારા શોષણ થઈ રહ્યું છે, એની સામે ખુદ પત્રકારો અવાજ નથી ઉઠાવી શકતા, કારણ કે એ સંગઠિત નથી. તમને અત્યારનો દાખલો લઉં, જ્યારે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર તરીકે ડોક્ટર્સ, સફાઈ કામદારો, વિવિધ સરકારી કર્મચારીઓને સરકાર તરફથી વિવિધ પ્રોત્સાહન યોજનાઓ, એમની વીમા યોજનાઓ જાહેર કરવામાં આવી, એમને કોઈ પણ એમનું મૃત્યુ થાય આકસ્મિક સંજોગોમાં તો એમને 25 થી 50 લાખ સુધીની અલગ અલગ સરકારોએ અલગ અલગ પ્રકારની ઘોષણાઓ કરી છે. હવે પ્રવીણભાઈ વ્યાસ આપણા વરિષ્ઠ અને માનનીય પત્રકાર છે, એમણે હમણાં કીધું કે પત્રકારો પણ ફ્રન્ટલાઈન કામ કરે છે કોરોના સામે, જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે 24 કલાક પત્રકારો મહેનત કરે છે. પણ આમ ફ્રન્ટલાઈન વોરિયર હોવા છતાં પત્રકાર માટે થઈને સરકારશ્રી દ્વારા આજ સુધીમાં એક પણ યોજના જાહેર કરવામાં આવ્યા નથી. પત્રકારને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર ગણાવવાની વાત પણ અત્યાર સુધીમાં કોઈ પણ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા કે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવી નથી. એમના જે એમના
જે અત્યાર સુધીની જે પણ પ્રેસ બ્રીફિંગ છે અથવા તો એમના જે ભાષણો છે એની અંદર એમને ક્યાંય પત્રકારોને ફ્રન્ટલાઈન વોરિયર નથી ગણાવ્યો. તો આ પત્રકારો અસંગઠિત હોવાને કારણે પત્રકારોની સાથે ભેદભાવ કરવામાં આવે છે, એનું શોષણ કરવામાં આવે છે. તો આનો એક માત્ર માધ્યમ એ છે કે પત્રકારોએ આપસી મતભેદો ભૂલીને પોતે કોઈ પણ બેનર સાથે જોડાયેલા હોય, નાના બેનર સાથે જોડાયેલા હોય, મોટા બેનર સાથે જોડાયેલા હોય, એ બધું ભૂલીને પોતાની વ્યાવસાયિક જે પ્રોફેશનલી જે ભિન્નતાઓ છે એને બાજુ પર રાખીને એક પત્રકાર તરીકે એક થવું જોઈએ અને પત્રકારના પ્રશ્નો ઉપર એક સાથે આવીને કામ કરવું જોઈએ. આપણા માટે આનંદની વાત છે કે ધવલ પટેલની વાત હોય કે તાજેતરમાં એબીપીના હાર્દિકની વાત હોય, રાજકોટ સાપરમાં જેના ઉપર હુમલો થયો, ત્યારે પત્રકારોએ સાથે મળીને લડત આપી છે અને ગુજરાતમાંથી આ જે ટ્રેન્ડ શરૂ થયો છે આખા દેશમાં ફેલાશે એવી મને આશા છે. પત્રકારો સંગઠિત થઈ અને એમની જે ન્યાયિક માંગણીઓ છે, જે વાજબી માંગણીઓ છે એના ઉપર કામ કરશે. 100% પ્રવીણભાઈ, આપને મારે એક સવાલ એ પૂછવાનો, જેમ જિગ્નેશભાઈ વાત કરી કે પત્રકારોને કોરોના વોરિયર્સ તરીકે ક્યાંય પણ એક પણ મુખ્યમંત્રી છે કે સાંસદ કે ધારાસભ્ય કોઈ પણ હોય કે માનનીય શ્રી વડાપ્રધાન શ્રીના કોઈ પણ નિવેદનની અંદર પત્રકારોને કોરોના વોરિયર્સ તરીકે ક્યારે અથવા તો એને કોઈ પણ પ્રકારના એવા લાભો નથી આપવામાં આવ્યા, તો ખરેખર એના વિશે આપનું શું કહેવું છે, શું કારણ હોઈ શકે? જી, હું જિગ્નેશભાઈ મારા બહુ જૂના મિત્ર છે અને હું એની પાસે ઘણું બધું શીખું છું. હવે જિગ્નેશભાઈની એક વાતથી હું શું 100% સહમત એટલા માટે છું કે દેશ કક્ષાએ જે સંગઠન બનાવવાની મહેનત જિગ્નેશભાઈએ કરી અને હમણાં કીધું એમ 9 રાજ્યની અંદર સશક્ત સંગઠન ઊભું કર્યું, પણ હજી જોઈ એટલી સફળતા જિગ્નેશભાઈને મળી નથી. ત્યારે મારે દરેક પત્રકાર મિત્રોને પણ એક મેસેજ આપવો છે કે રાષ્ટ્રીય કક્ષાએ જ્યાં સુધી પત્રકારોનું એક મજબૂત સંગઠન નહીં બને ત્યાં સુધી જ્યાં જે અવાજ પહોંચાડવો હશે એ નહીં પહોંચે. એ 100% વાત છે. સંગઠનની બહુ મોટી શક્તિ હોય છે, એ શક્તિ પોતાની ન્યાયિક માંગણીઓ માટે જ્યારે પણ આગળ આવે ત્યારે એ ન્યાયિક માંગણીઓની સંતોષ આપી હોય છે. કોઈ પણ સંગઠનની વાત લઈ લો. બીજી વાત કે પત્રકારો માટે કોરોના આ દરમિયાન અને જે ડોક્ટર્સ છે, નર્સિસ છે, અન્ય બીજા કોરોના વોરિયર એ સંદર્ભે જ આપની સાથે ચર્ચા કરું. પ્રવીણભાઈ કદાચ નેટવર્ક ની બહાર જતા રહ્યા છે. તો ખરેખર જિગ્નેશભાઈ આ બાબતે ખરેખર ગંભીરતા લેવા જેવી છે કે નહીં? 100% પ્રેસભાઈ ગંભીરતા લેવા જેવી છે. હું આ પત્રકાર સંગઠન છેલ્લા 4 વર્ષથી ચલાવું છું ત્યારે મને ખ્યાલ આવ્યો છે કે ગુજરાતની અંદર એવું એક મહિનો ખાલી નહીં જતો હોય કે પત્રકાર ઉપર હુમલા ન થયા હોય. નાની મોટી પત્રકારો સાથે હુમલાની ઘટનાઓ, પત્રકારોને જૂઠા કેસમાં ફસાવવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, પણ પત્રકારો સંગઠિત ન હોવાને કારણે એને ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમનો ભોગ બનવો પડે છે. એટલા માટે ભાઈ અને પત્રકારોએ સંગઠિત થવું ખૂબ જરૂરી છે. જી પરેશભાઈ, દાદા હવે આપને પ્રવીણભાઈ આપને એક સવાલ એ પૂછવાનો છે કે ખરેખર અત્યારે ઘણા બધા માધ્યમો એવા છે, મોટા મોટા માધ્યમો જેને રાજકીય માધ્યમો કહેવામાં આવે છે કે આ ન્યૂઝ ચેનલ તો આ પાર્ટીની, આ ન્યૂઝ ચેનલ તો આ પાર્ટી, તો ખરેખર પત્રકારત્વની અંદર આ હોવું જોઈએ કે ન હોવું? પરેશભાઈ આપનો અવાજ બહુ મને નથી, આપનો સવાલ હું નથી સમજી શક્યો, રિપીટ કરો. મારો સવાલ એ છે કે ઘણા બધા મીડિયા મોટા નેટવર્કોને મોદી મીડિયા તરીકે સંબોધન કરવામાં આવે છે કે એકને એક વસ્તુ એકને એક વ્યક્તિની પબ્લિસિટી કરવા સિવાય એ બીજું કંઈ કામ નથી કરતા હોતા, તો એ ખરેખર આપને એ સંદર્ભે શું કહેવાનું છે? જી પરેશભાઈ, પત્રકારોનું કામ ખૂબ અઘરું કામ હોય છે અને પત્રકાર જ્યાં સુધી અઘરા કામ ન કરે ત્યાં સુધી એક પત્રકાર તરીકેની અસલ એની ઓળખ ઊભી થતી નથી. મોદી મીડિયાની આપે વચ્ચે ઘણા કે મોદી મીડિયા, ફાલતુ પત્રકાર, ભાટ પત્રકાર, આ જાતનું આપણે પત્રકાર તરીકે જો કોઈના સતત વખાણ કર્યા કરી તો એ પત્રકારત્વનો કોઈ અર્થ નથી. પત્રકારનું કામ જે સમાજની અંદર સમાજના લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવી, ત્યાં કઈ સમસ્યાઓ છે એની પડખે ઉપાડીને એના નિરાકરણ માટે શક્ય તેટલા પ્રયત્નો કરવા, હંમેશા સત્યને સાથે રહી સત્યને ઉજાગર કરવું, જૂઠની સામે લડાઈ કરવી, આ પત્રકારના કામ છે.
કોઈના સતત વખાણ કરતા રહેવા એ પત્રકાર ના કામ નથી, એ ભાટ ના કામ છે. એટલે પત્રકાર તરીકે એક જાગૃત પત્રકાર હંમેશા સમાજની સમસ્યાઓની પડખે ઉભો રહેતો હશે. અને મને આનંદ છે, કોરોના ની અંદર હું ઘણી જગ્યાએ જોઉં છું, ઘણી જગ્યાએ ડોક્ટર્સ ને ફૂલડે વધાવે છે, ઘણી જગ્યાએ પોલીસ ને ફૂલડે વધાવે છે. આજે કોઈ પત્રકાર ની એવી ઈચ્છા નથી કે એને ફૂલડે વધાવે, છતાં પણ એનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરી જાય છે. કારણ કે પત્રકાર ને ખબર છે કે મારા નિષ્ઠાપૂર્વક ના કાર્ય ની એક દિવસ કિંમત થશે. દિનેશભાઈ આપની પાસે આજે હાલની કોરોનાની પરિસ્થિતિ છે, હવે એના માટે કેમ કે રાજ્ય સરકાર તો ખરેખર ભગવાન ભરોસે તમામ નાગરિકોને મળતા છે, આપની ગુજરાતના નાગરિકોને શું વિનંતી છે? પરેશભાઈ, મેં એપ્રિલની શરૂઆતમાં જ સ્પષ્ટપણે એવું કીધેલું કે કોરોના સામેની લડાઈ એ માત્ર સરકારનું કામ નથી. અમેરિકાની સરકાર હોય, ભારતની સરકાર હોય કે આપણી ગુજરાતની રાજ્ય સરકાર હોય, આ વાયરસ એવો છે અને આ વાયરસ જન્ય રોગ એવો છે કે એની સામે માત્ર સરકાર મુકાબલો કરી શકે નહીં, એની સામે જનતાએ જાગૃત બનીને પોતાનું રક્ષણ કરવું જોઈએ. મેં બહુ સ્પષ્ટ રીતે મારા ન્યૂઝ પેપરની અંદર એક આર્ટિકલમાં લખેલું કે આપણે જેને એને લડત તરીકે લઈએ છીએ, જંગ લઈએ છીએ, જંગ નથી. આપણે આપણો બચાવ કરવાનો છે, જંગની અંદર તો આક્રમણ કરવાનું હોય, આપણી પાસે આક્રમણ કરવાની તક જ નથી. આપણે કોરોના ઉપર, વાયરસ ઉપર આક્રમણ કરી શકીએ એવી આપણી પાસે કોઈ ઉપાય નથી. આપણે માત્ર આપણો બચાવ કરવાનો છે. એટલે દરેક નાગરિકોએ વૈશ્વિક રીતે વૈજ્ઞાનિકો દ્વારા, તબીબો દ્વારા જે નીતિ નિયમોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જેને કારણે કોરોનાને અટકાવી શકાય છે, તમારા સુધી આવતો એને અટકાવી શકાય છે, એવા નિયમોનું પાલન કરવાનું છે. દાખલા તરીકે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, તમારે વારંવાર હાથ ધોવા જોઈએ, સાબુથી હાથ ધોવા જોઈએ, કાંઈ બીજા લોકો સાથે સંપર્કમાં આવો તો સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, બને ત્યાં સુધી જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવું જોઈએ. આ બધી બાબતો છે કે વ્યક્તિએ જાતે જ પોતાનો બચાવ કરવાનો છે. અને ગુજરાતના તમામ નાગરિકને વિનંતી કરું છું કે સરકારને ભરોસે બેસી રહેવા જેવું નથી, કારણ કે સરકારના પણ પોતાના વ્યક્તિગત અને રાજકીય એજન્ડાઓ હોય છે, એના માટે થઈને એને નિર્ણયો લેવા પડે. પણ આપણે તો આપણા શરીરને બચાવવાનું છે, એટલે આપણે આપણું બચાવ કરવાનું છે, આપણું ધ્યાન રાખવાનું છે અને આપણી ઇમ્યુનિટી બુસ્ટઅપ થાય, આપણી ઇમ્યુનિટી વધે એના માટે થઈને પ્રયાસ કરવાનો છે, લોકોનો સંપર્ક ઓછામાં ઓછો થાય એના માટે પ્રયાસ કરવાનો છે. અને આ જે કઈ પરિસ્થિતિ છે એ નજીકના ભવિષ્યમાં પૂરી થવાની નથી, મારા ખ્યાલથી એક વર્ષથી વધારે સમય સુધી આ પ્રકારની પરિસ્થિતિ હજુ રહેવાની છે. ત્યારે આપણી આર્થિક બાબતોને પણ આપણે મેન્ટેન કરવાની છે, ઓછામાં ઓછા ખર્ચ કરી જેટલી બચત થાય એટલી બચત રાખવાની છે. આપણી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એના ઉપર પણ આપણે મર્યાદા મૂકી અને જે મિનિમમ જરૂરિયાત છે એને લઈને ચાલવાનું છે. અને આ રીતે આપણે આપણો અને આપણા પરિવારનો બચાવ કરવાનો છે. પત્રકારો માટે સરકાર તરફ કઈક વિચારે કે પત્રકારો માટે કોઈ એવા બિલ લાવે કે પત્રકારો ને સેફ કરે અને પત્રકારો ની પોતાની જ્ઞાતિ પોતાના ધર્મ માટે ટકાવી રાખવા માટે પ્રયત્નશીલ રહે. હા પરેશભાઈ, આપણે બહુ સરસ વાત કરી અને એના માટે મેં અગાઉ પણ કીધું કે જિજ્ઞેશભાઈ છેલ્લા ઘણા સમયથી પત્રકારોની એકતા, પત્રકારોના સંગઠન રાષ્ટ્રીય કક્ષાએ બનાવવા માટે ભગીરથ પ્રયત્નો કર્યા છે અને ઘણા બધા રાજ્યોમાં પોતે ઘણી વખત જાય છે, બધાને મળે છે, બધાને ભેગા કરે છે. અને પત્રકારોનું સંગઠન મજબૂત હશે તો ખરેખર આગળ ઉપર આપણને પત્રકારોને એનો લાભ થશે. બીજા નંબરમાં જિજ્ઞેશભાઈ ગુજરાત સરકારના સીએમ, ડેપ્યુટી સીએમ પાસે પણ પત્રકારના માટે ઘણી બધી માગણીઓ કરી છે, પત્રકારોની સલામતીને લગતા કાયદા બનાવવાની માંગ કરી છે. દર વખતે એમને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, વિરોધ પક્ષના નેતાને પણ એ મળ્યા છે, ત્યાંથી પણ આશ્વાસન આપવામાં આવ્યું છે. પણ આપણી કમનસીબી કહી શકાય કે આજ દિવસ સુધી એ દિશાની અંદર કોઈ મહત્વનું ઠોસ કામ કહી શકાય એવું ઉલ્લેખનીય કામ થયું નથી. હવે જોઈએ ખરેખર આપણે એક જ ઈચ્છીએ કે પત્રકારો દરેક જગ્યાએ સંગઠિત થાય અને
આપની બધાની આવાજ સરકાર સુધી પહોંચે અને કોઈ એવું બિલ લાવે તો કોઈ સમસ્યા કોઈ પત્રકાર કરવા માટે લાવે અને શક્ય હોય તો એને કોઈના વોરિયર્સ તરીકે પત્રકારને સંબોધિત કરવામાં આવે એવી ખરેખર આપણે એક લાગણી છે કે સરકાર સુધી આ વાત પહોંચે એ ખૂબ જરૂરી છે. ફરી પાછું કોઈ ને કોઈ પ્રસંગે આપણે મળતા રહેશે. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. નમસ્કાર.